જાંબુગોડા નિર્જન ફળિયા ખાતે તે 20 મૂગા પશુ ભરેલો આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી મુજબ બોડેલીના ગોકુરભાઈ ભરવાડની માહિતી મળતા કે બોડેલી તાલુકાના બામરોલી બાજુથી શિવજીપુરા થઈ 20 જેટલા મૂંગા પશુઓ ભરેલી આઈસર ટ્રક નંબર GJ06AT0175 પસાર થનાર છે એવી માહિતી મળતા ગોકુરભાઈ ભરવાડે જાંબુગોડા તાલુકાના જીવદયા પ્રેમીઓ જેમાં દિનેશભાઈ બારિયા રહે નાથપુરી, ગણપતભાઈ બારિયા રહે નિજરણ દિલગામ, સંજયભાઈ સલાટ રહે હીરાપુર, વનરાજસિંહ રાઠવા રહે પોયલી, અજયભાઈ બારિયા રહે રામપુરા ને આ બાબતની જાણ ગોકુરભાઈ ભરવાડે કરતા આ બધા જીવદયા પ્રેમીઓ ભેગા મળી જાંબુગોડા તાલુકાના પાસે આવેલા પુલ પાસે વોચ ગોઠવતા સાંજના બાતમી વાળી આઈસર ટેમ્પો સામેથી આવતા તેને નાકાબંધી કરીને રોકતા આઈસર ચાલકે ગાડી ઊભી રાખી ભાગી છૂટવાના પ્રયત્ન કરતા આઈસર ચાલક તેમજ તેની સાથે ભાગી રહેલા તેના સાથીદારને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ બાબતની જાણ જાંબુગોડા પોલીસને કરતા તાત્કાલિક જાંબુગોડા પોલીસે નિજરણ ફરિયા ગામે પહોંચી આઈસર ટેમ્પો તેમજ તેના ચાલક જીગર અલી ઝાકીર અલી મકરાણી રહે રાજગઢ પાલ્લા તાલુકો ઘોગંબા તેમજ તેની સાથે મોહમ્મદ હનીફ મોહમ્મદ અલી મકરાણી રહે રાજગઢ ટાંકી ફર્યું તાલુકો ઘોગંબા ને જાંબુગોડા પોલીસને હવાલે કરતા જાંબુગોડા પોલીસે પંચો સમક્ષ આઈસર ટેમ્પોમાં તપાસ કરતા આઈસરમાં ટૂંકા દોરડાઓ વડે તેમજ ખીચોખીચ ખૂરતાપૂર્વક બાંધેલી 11 જેટલી ભેંસો તેમજ 9 પાડા આમ કુલ 20 જેટલા મૂંગા પશુઓને કોઈ પણ જાતના ઘાસચારાની કે પાણીની સગવડ તેમજ કોઈ પણ પાસ પરમિટ વગર કતલ કરવાના ઈરાદે લઈ જતા હોવાનું જણાઈ આવતા જાંબુગોડા પોલીસે 20 જેટલા પશુઓની કુલ કિંમત 2,65,000 તેમજ આઈસર ટેમ્પાની કિંમત 5,00,000 આમ મળી કુલ 7,65,000નો મુદ્દામાલ કબજે કરી જાંબુગોડા પોલીસે ખાખરિયા ખાતે આવેલ ગૌશાળા ખાતે આઈસરમાં ખૂરતાપૂર્વક ઠસોઠસ ભરેલ 20 જેટલા મૂંગા પશુઓને મુક્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. ગોહિલ ચેડેસ ટીવી પંચમહાલ.